Holics Network 18 Mission Poshan Bhavishya Roshan. અમદાવાદમાં એક મહિલા આરજે તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં અભદ્ર મેસેજનો આરોપ મૂક્યો છે. ફેસબુક પેજ પર ખાનગી વાતોના બ્લોગની લિંક મોકલી છે અને આ સાથે જ માનસિક ત્રાસ આપ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ ગુનો સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવ્યો છે. એક મહિલા આરજે તેના પતિ સામે ફરિયાદ નોંધી છે. સોશિયલ મીડિયામાં અભદ્ર મેસેજનો તેની સામે આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ફેસબુક પેજ પર ખાનગી વાતોના બ્લોગની લિંક પણ મોકલી છે. પતિ દ્વારા આ મહિલા આરજેને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં આ અંગે ગુનો નોંધાયો છે. વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક સોલંકી. દીપક, જણાવશો કે શું છે આ સમગ્ર મામલો? પ્રિયંકા, એક જાણીતી આરજે દ્વારા તેના પતિ સામે માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ જે છે તે સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. જે આરજે જે છે તે પ્રસિદ્ધ આરજે છે અને અગાઉ પણ તેના પતિ સામે તેના દ્વારા અવારનવાર ધાક ધમકી આપવાની, મારપીટ કરવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. ત્યારે ફરી એકવાર જે આરજે છે જાણીતી તેના દ્વારા તેના પતિ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે આરજે છે તેના ફેસબુકના સ્ટેટસ તથા અન્ય જે વસ્તુઓ છે તેના વોટ્સઅપની જે વાયરલ કરવાની જે ફરિયાદ છે તે હાલ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા જે આરજે છે તેની ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી પ્રિયંકા. જી, આભાર દીપક આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો જાણીતી આરજે દ્વારા તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. પતિ સામે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકતા સરકારી અધિકારીઓ જ આ અભિયાનની એસી કી તેસી કરી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદની ખારીકટને સાફ કરવા કરોડોનું આંધણ કર્યું છે. નેતાઓએ સફાઈ પણ કરી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને માત્ર દેખાડો જ કરવો હતો. જેવી કેનાલ સાફ થઈ કે ગંદકી ફરીથી શરૂ થઈ ગઈ. કેનાલમાં ગટરનું પાણી છોડી એએમસીએ જ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ પર્દાફાશ થયો છે. વિરાટનગર પંપિંગ સ્ટેશનમાંથી પંપિંગ સ્ટેશનના ઓપરેટર જ ડ્રેનેજનું પાણી કેનાલમાં છોડી રહ્યો હતો. જો કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને જોઈને કર્મચારીઓ અહીંથી ભાગી છૂટ્યા હતા. અમે કઈ ન કહીએ છીએ, ઉપરથી મંજૂરી મળે એટલે અમે ચાલુ કરી દઈએ છીએ. આ કીધેલું છે બરોબર છે, ડેપ્યુટી કમિશનરે કીધેલું છે. એ જે થઈ ગયું થઈ ગયું, જવા દો. મને નહી પકડવાનો, ઉપર પકડવાનો. તમારે મારી પાછળ આવવાનો કોઈ મતલબ જ નથી. પૂછ્યું છે કે તમને કોને કહ્યું હતું? એમ મેં તમને કહી દીધું ને, ઉપરથી ડેપ્યુટરે કીધું છે. પાણી છોડતા તા કયું કહેવાય? ડ્રેનેજ નું પાણી? ના ના ના, ડ્રેનેજ નું પાણી નહીં, આ વરસાદી પાણી છે. આ વરસાદી પાણી અત્યારે બરાબર છે. આ જે પાણી છે, આ પાણી જે બધું આવે છે ને ગટર નું પાણી, એ પૂછવું આવીએ છે. તો આ કોઈ નવાઈની વાત નથી. કોર્પોરેશનના કોર્પોરેટર જ શાસક પક્ષની પોલ ખોલતા દેખાયા. કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે આ પાણી રોજ છોડાય છે, કેમિકલનું ગંદુ પાણી પણ આ જ કેનાલમાં છોડવામાં આવે છે. આજે એટલી જે સ્વચ્છતા અભિયાનની વાત કરતી હતી એ સૌ ખોટી વાત છે. આજે કોર્પોરેશન પોતે રહીશોને હેરાન કરે છે અને પોતે અંદર ગંદકી નાખે છે, તો આ કયા પ્રકારનો ન્યાય છે? આજે અધિકારીએ જો ન્યાય કરવો જ હોય તો પોતે પહેલાં સ્વસ્થ થવું જોઈએ અને વિસ્તારની અંદરના ગટરના કનેક્શન ગટરમાં જ હોવા જોઈએ, પંપિંગ સ્ટેશનમાં ના હોવા જોઈએ. અહીં સવાલ એ ઉભો થાય છે કે કરોડોનો ખર્ચ, નેતાઓની કેનાલ સફાઈની વાત, નેતાઓની હાજરીમાં કેનાલ સાફ કરવાનો દોડ. શું કોર્પોરેશન ખુદ સ્માર્ટ સિટીનું સત્યાનાશ કરી રહ્યું છે? શું કોર્પોરેશનને ખ્યાલ નથી કે શહેરની જનતા એટલા માટે ટેક્સ ભરે છે કે તેમને યોગ્ય સુવિધા મળે, સ્વચ્છ શહેર મળે, ખુલ્લી હવા મળે? પણ કદાચ અધિકારીઓને ચોખ્ખું શહેર ગમતું જ નથી. તેમને તો ગમે છે માત્ર ગંદી વાત. એટલે જ તેઓ ખારીકટ મુદ્દે કરી રહ્યા છે ખાલી વાત.